સાબરકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે કે ઈડર હિંમતનગર હાઈવે પર આવેલ અતિશય વિલા સોસાયટીમાં રાત્રિના સમયે ચોરો ત્રાટક્યા હતા. બંધ મકાનમાં રાત્રિના સમયે મુખ્ય દરવાજો તોડી ઘરમાં પ્રવેશી આપ્યો. ચોરીને અંજામ તો રોકડ રકમ સહિત દાગીનાની ચોરી કરી ચોરો ટોળકી પલાયન થઈ ગઈ હતી. આ વિશે વધુ માહિતી માટે આપણી સાથે જોડાયા છે સાબરકાંઠાથી ફોનલાઈન પર Live24 ના સંવાદદાતા ચિરાગ મેઘા. તો જી ચિરાગ, શું છે વિસ્તૃત માહિતી? નિશાન બનાવતા સમગ્ર વિસ્તારના રહેવાસીઓમાં ફફડાટ વ્યાપી જોવા પામે છે. ત્યારે અતિશય વિલા ની અંદર રહેતા કમલબેન પ્રતિકુમાર પટેલ ના બંધ મકાન ની અંદર ચોર ટોળકીએ જે બંધ મુખ્ય દરવાજો હતો તે મુખ્ય દરવાજો તોડી ઘરની અંદર પ્રવેશી અને ચોરીને અંજામ આપ્યો હતો. તેને નહી મકાન માલિકે એટલે પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી છે અને એટલે પોલીસે ચોરીની ફરિયાદ નોંધી ચોર ટોળકીને પલાયન ચોર ટોળકીને જેલ હવાલે કરવાના ઢગલો ઘટીમાં. પરંતુ ચોક્કસપણે જે રહીશોનું માનીએ તો રહીશોનું કહેવું કર્યું છે કે જે અત્યારે શિયાળાની ઋતુ ચાલી રહી છે અને શિયાળાની અંદર કકડતી ઠંડી પડતી હોય છે. જે ઠંડીને લઈ મકાન માલિકો બંધ પોતાના મકાન અંદર જયારે આરામ કરતા હોય છે તેને લઈ રાત્રિના સમયે પોલીસ દ્વારા જો પેટ્રોલિંગ વધારવામાં આવે તો ક્યાંક ને ક્યાંક આ ચોરથી પોલીસને હાથ લાગે તેમ છે. જી જી ચિરાગ, ધન્યવાદ સંપૂર્ણ માહિતી માટે. તો ઈડર હિંમતનગર હાઈવે પર આવેલ અતિશય વિલા સોસાયટીમાં રાત્રિના સમયે ચોરો ત્રાટક્યા હતા. બંધ મકાનમાં રાત્રિના સમયે મુખ્ય દરવાજો તોડી ઘરમાં પ્રવેશી આપ્યો ચોરીને અંજામ. રોકડ રકમ સહિત દાગીનાની ચોરી કરી ચોર ટોળકી પલાયન થઈ હતી. આશરે 35,000 ના મુદ્દા માલની ચોરી કરી ચોર ટોળકી પલાયન થતા સમગ્ર વિસ્તારમાં ફફડાટ મચી જવા પામ્યો છે. તો મકાન માલિકે ઈડર પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી. ઈડર પોલીસે ચોરીની ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.